મોટી બેન, મેં તને આપેલું વચન તારી દેરાણી થઈને નહીં પણ તારી નાની બેન થઈને નિભાવી રહી છું. અને આજ મને એવા આશીર્વાદ આપ કે મારા જીવતરના છેલ્લા શ્વાસ સુધી મારી ફરજ નિભાવી શકું. કાકી માં, મોટા ભાઈ, શારદા, આજ એ વાતને 15 વર્ષ પૂરા થયા કે જેની દવાના પૈસાના અભાવે મારી આંખોની સામે મેં તને ગુમાવી હતી. ને તારા નામથી આ ગામમાં હોસ્પિટલ બાંધવાનું મારું સપનું આજ પૂરું થયું. પણ આ સપનું સાકાર કરવામાં રણછોડ અને પાર્વતીનો ફાળો એટલો છે કે જેનું વર્ણન હું કરી શકું એમ નથી. અને તારા ગયા પછી પાર્વતીએ તારા રામ અને મોહનની કાકી મચી માં થઈને તારી ખોટ પૂરી કરી છે શારદા. હવે આજ પછી આ પંથકમાં દવાના પૈસાના અભાવે કોઈનો માળો નહીં વિખાય શારદા, કોઈનો માળો નહીં વિખાય. બાપુજી, બેટા, આપણે બનાવેલી આ હોસ્પિટલના ખોળિયામાં હવે પ્રાણ પુરવાની જવાબદારી તારી છે. બાપુજી, આ વાત તમારે મને કહેવાની હોય? એક અનાજ છોકરાને સગા દીકરાને જેમ ભણાવી ગણાવીને મોટો કર્યો. હા બાપુજી, જો ખરા સમય તમે મને બદલતા કરી હોત તો અમેરિકામાં જઈને ડૉક્ટરની ડિગ્રી મેળવવાનું મારું સપનું ક્યારે પૂરું ન થાય. નહીં બેટા, એ તો તારી મહેનતનું ફળ છે. હું મારી જાતને ધન્ય ગણું છું. તમે આ ગામમાં હોસ્પિટલ બનાવી ને મારા ગામના ભાઈ બહેનની સેવા કરવાનો મોકો આપ્યો. બાપુજી, ચાલો હવે રિબિન કાપીને હોસ્પિટલ જનતા માટે ખોલી મૂકો. જતા પેલા મારું એક નાનકડું કામ તો કરતો જા. બોલ મારી માં, શું કામ છે? જલ્દી બોલ. ચૂડલા પહેરાવવાનું. કેમ, પોતાના હાથ ભાંગી ગયા છે હે? કે તને ચૂડલો પહેરાવવા માટે મને અહીંયા સુધી ખેંચીને લઈ આવી? પહેરવી તો પહેરને જાતે, નહીં તો પડ ભાડમાં. નોકર છું તારો. અરે બસ બસ કરા, બસ કરા બે, બસ નાટક બસ. હવે રડ, હજુ રડ, હજુ રડ, જોડ રડ ને. મારે શું, હું તો જાઉં છું. રામ રામ. ભલે તું તારે જા, પણ એટલું યાદ રાખજે, મારા જેવી છોકરી તને આખા પંથકમાં ક્યાંય નહીં મળે.
છોડી તમારી દિવાળી બગાડી. મીઠાઈ તારા બાપુ અને ફુવાને આપ્યા. હા મને ભલે મને મીઠાઈ મને મીઠાઈ ખાય ટકા. દાદીમા મને ફટાકડા આપો ને. હમ લે બેટા. દાદીમા અમને તને તને જોઈએ છે લે ને. અરે રતન બેટા અરે આમ આવ જો તો ખરી મેં કેવો સરસ મજાનો મોરલો ચિત્ર્યો છે. આવી ફઈ મેરી ફુલ કરી મેરી ફુલ કરી મેરી ફુલ કરી. અરે વાહ ભાઈ કેટલો સરસ હાથી છે. શું કહ્યું હાથી? અરે મારા સરસ મજાના મોરલા ને તું હાથી કહે છે? હાથી જેવો દેખાય તો હાથી જ કહું ને. ઊભી રહે તું હાથી વાળી ઊભી રહે. આજે તને ના છોડું. મારા મોરલા ને તું હાથી કહે છે? આજે તને ના છોડું. મોટી બેન તું તો આવતી જ નહીં. તમારે તો રોજ પૂછ્યું. કેટલી મહેનત થી મોરલો દોર્યો છે એને આ હાથી જોઈએ ને કે આ મોર છે. ઉભી રે મોટા બાપુ. ઉભી રે મોટા બાપુ. મોટા બાપુ મારી ઉભી રે તો. ઝીંગાણું શું છે? સારું થયું દીકરા તું આવી ગયો તે. આ બધાય ભેગા મળીને મારા સરસ મજાના મોરલાને હાથી બનાવી દીધો. શું વાત કરો છો ફઈ? તમારા મોરલાને હાથી કીધો જ કોણે? આ તારી બેન રમણી છે. તારા થી ફઈબાના મોરને હાથી કહેવાય જ કેમ? હા જવા દો ફઈબા, એ તો છોકરું છે. હાલો મને દેખાડો ક્યાં છે તમારો હાથી. હે ભગવાન, આ છોકરી જે ઘરમાં જશે એ છોકરાનું શું થશે? છોકરાએ કેમ લાગે છે? હવે લાગવાની ક્યાં કરો છો? નીચે બધે તમારી વાત જોઈને ધુવા ફુવા થાય છે. નીચે બધા ધુવા ફુવા થાય એટલે આપણે તૈયાર નહીં થવાનું? હા પણ ભાભી તો મોટા ભાઈ માટે જોવા જવાનું છે. અને ચકલી તમારી કા ફૂલે કે ચડી? ભેળા ભેળ કોળા, આ ભાઈ માટે તને ભાભી મળી જાય તો વાંધો છે તને કઈ? હા ના રે ના, મને શું વાંધો હોય? તો પછી મોર થો ને ચલ ને. કીધું બાપુજી ને? ચાલે ખામોશ. ચાલો બાપુજી અમે લોકો નીકળીએ. ભલે બેટા. અરે પણ સાંભળ, ગાડી જરા સાચવીને ચલાવજે. ચિંતા નહીં કરો બાપુજી. ચાલ લે ભાઈ, હાંક ને હવે. તે તો બહુ કરી. અરે મેં શું બહુ કરી? એક તો છોકરી તમારા માટે જોવા જવાનું ભારે મેં કરી. એટલી બધી ઉતાવળે તો જાઓ તમે લોકો, આપણે નથી આવતા. જાઓ ટાઢો પર. દીકરા હું જાણું છું કે તું હવે નાનો નાચ, પણ તારા મોટા ભાઈ નું થઈ જાય ને પછી તારો વાર. અત્યારે ગાડી હાક. હા ઠીક છે, હવે તમે કહો તો ઠીક છે કાકીમાં. બાકી આને કહી દો આપણને દાદાગીરી પસંદ નથી. કા ગોપાલ, મારા બેટા બે હરખી ના છે. દેવજી પટેલ, રામ રામ. લ્યો મહેમાન આવી ગયા. પધારો પધારો. રામ રામ. અમે તમારી વાટ જોતા હતા. જય શ્રી કૃષ્ણ. માફ કરજો, જરા આવતા મોડું થઈ ગયું. કઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જોજો, અરે પણ આમાં તારો વર ગયો છે. આ છે અમારો મોટો દીકરો મોહન. તો આ છે તારો.
અમારો થનાર વર. ચૂપ. આ છે અમારો નાનો દીકરો રામ. તો આ છે તારો થનારો દિયર. હવે મૂંગી માર ને. અને બા હા, આ મારો સૌથી નાનો દીકરો ગોપાલ. અરે હા, ક્યાં છે અમારી થનાર વહુ રૂપા, એને તો બોલાવો. હા 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 બેટા રૂપા, મહેમાનો મને પાણી તો લાવો. ઉભારી ઉભારી કા શું થયું? રૂપા બેન, પહેલા તો હું જેની જોઈશ કે એ મારી બેને લાયક છે કે નહીં. હે ભગવાન. તમે મારી મોટી બેનને જોવા આવ્યો છો એમ ને? કેમ, તમને કઈ વાંધો છે? મેં તમને નહીં, આમને પૂછ્યું છે. પૂછો પૂછો પૂછો. હા, તો સૌથી પહેલા મને 3 સવાલના જવાબ આપવા પડશે. હા, તો સવાલ નંબર 1, તમને રસોઈ બનાવતા આવડે છે? રસોઈ? હા, રસોઈ તો મોટા ભાઈ એટલી સરસ બનાવે છે કે આખા પંથકમાં લગ્ન પ્રસંગમાં તો લોકો એમને જ બોલાવે છે રસોઈ બનાવવા. અને દાળ તો એટલી રસોઈ. હા, તો સવાલ નંબર 2, તમને છોકરાઓ રમાડતા આવડે છે? છોકરાઓ? અરે ગામ ભરના છોકરાઓ તો એમના જ હાથમાં રમી રમીને મોટા થયા છે. છોકરાઓ. હા, તો હવે સવાલ નંબર 3, તમને કપડાં ધોતા આવડે છે? કપડાં? અરે કપડાં તો મોટા ભાઈ એટલા સરસ ધોવે છે, એટલા સરસ ધોવે છે કે એકવાર ધોયા પછી ફરી પાછા ધોઈ જ ના શકાય કપડા. સવાલ નંબર 4. પણ તમારા તો 3 જ સવાલ હતા ને? આ સવાલ તમારા માટે છે. પૂછો પૂછો. તમે હમણાં ચમચા છો? નહીં, કરછો કરછો. હવે તારી બગબગ પૂરી થઈ હોય તો અંદર જઈને તારી મોટી બેનને પાણી લઈને મોકલ. જા જા જા. છોટા મશીન, ભાભી સરસ છે નહીં? આ કે પેલા આવી હતી તે. તમારી દીકરી અમને ખૂબ ગમી. હવે તમે શું કહો છો અમૃતબેન? મોટા ભાઈ, છોકરી અમને એટલી બધી ગમી ગઈ ને, માફ કરજો, તમને પૂછ્યા વગર ગોળ ધાણા ખાઈને આવ્યા કા? અરે ભાઈ, ગોળ ધાણા ખાવા તો તમને મોકલ્યા હતા, બાકી મેં અને દેવજી પટેલે તો નક્કી જ કર્યું હતું કે આ સફળ કરવાનું છે. આ ઉભા રહો ઉભા રહો, તમે બધા તો નક્કી કરી જ લીધું છે, પણ મોહનભાઈ ને તો પૂછો કે એણે શું નક્કી કર્યું છે. બોલ બેટા બોલ. મારે શું નક્કી કરવાનું હોય? નક્કી કરનારા ઘરના બધા વડીલો તો બેઠા છે ને. બહુ ડાયો મારો દીકરો. યો બાવા જોડું આવી ગયું. શું હે હે કરો છો? મને લીધા વગરના મોટા ભાઈ માટે ભાભી જોઈ આવ્યા ને? ભાભી જોવાની કેવા વાત કરે છે, અમે તો ગોળધાણા પણ ખાઈ આવ્યા. જુઓ જુઓ બાપુજી, મને લીધા વગરના ગોળધાણા પણ ખાઈ આવ્યા. અરે ઈ ભલે ને ગોળધાણા ખાઈ આવ્યા, ભાઈ જાન લઈને આપણે જવાનું છે ને, એમાં હૌથી પહેલી તું હોય છે જાનમાં ને. આ હા ત્યાં કા કબૂતરમાં કાગડી. જો ને બાપુજી, મને કાગડી કે છે? હવે ઈ હું તને કાગડી કહેતો હતો, ઈ જ કાગડો છે. અરે રૂપા બેટા,
બેટા જરા ઘી નો ડબ્બો લાવ તો. અરે રૂપા, શું કરે છે? સાંભળે છે કે નહીં? અરે શું થયું આ છોડીને? એ રૂપલી. હા દાદીમા. હવે દાદીમા વાળી, ક્યારની તને બોલાવું છું? સંભળાતું નથી, બેરી થઈ ગઈ છે કે શું? હે, શું થયું છે તને? દાદીમા દાદીમા, એને નહીં મને પૂછો કે શું થયું છે એને. એટલે? એટલે એ જ કે મોટી બેનને રોગ લાગ્યો છે. રોગ? રોગ? કેવો રોગ? એક હોય તો કહું ને, આને તો 70 રોગ લાગ્યા છે. હા દાદીમા, જુઓ ને, માંડવડા રૂપાવાનો, તોરણિયા બંધાવાનો, શણાયું વગડાવાનો અને ચાડેરી જાદુ તેડાવાનો. અરે રે રે, એ સારે આટલા બધા રોગ? હા દાદીમા, મોટી બેનને તો પૈણ ચડ્યું છે. પૈણ? ઉભી રે, ઉભી રે. અરે રે, છોડી તો. ઉભી રે, તારા હું હમણાં જોઈ લઉં છું. દાદીમા દાદીમા વાળી, ઉભી રે રે. પૈણ ચડ્યું છે અને પૈણ. અરે ઉભી રે રે. બોલે છે કોયલ રાણી, મને કહેતા કે લાજો મર ખાવું.
રામ કેમ આવવાનું થયું? આવવાના તો બે કારણો હતા કાકા. એક તો બાજુના ગામમાં જમીનનું કામકાજ હતું, અને બીજું કે બાપુજીએ તમને કહેવડાવ્યું છે કે તમે લગ્નનું મુહૂર્ત જરા જલ્દી જોડાવીને અમને જણાવો, જેથી અમને પણ લગ્નની તૈયારી કરવાની ખબર પડે. ભગવાન પટેલની વાત સાચી છે, હું તો મુહૂર્ત જોડાવી રાખીશ, અને એમને પણ કહેજો એ પણ મુહૂર્ત જોડાવી રાખે. નીકળે તો કઈ વાંધો નહીં, પણ એ પછી કયું સારું મુહૂર્ત છે તો કયો? હા એ કહી દો, પછી કહેતા નહીં કે બોલે નહીં. પેલા કઈક બોલો તો ખરા ગોર બાપા. બોલું ચોથ પાંચમ લાડુ ની મને બાધા છે, તમારો બહુ આગ્રહ હોય ને તો આ છો પ્રેમ થી મેલી દો 151 રૂપિયા રોકડા દક્ષિણા માટે. પછી કહેતા ને કેમ બોલ્યા નહીં? તમને બોલવા જેવું નહીં રહેવા દઈએ ગોર બાપા. અરે ગોર બાપા 151 ને બદલે 251 પૂરા બસ. અન્ય ખાસ દક્ષિણા મારા તરફથી. આખા ઘરમાં આ છોડી એક ડાય છે.
કેમ બોલી નહીં? અરે ભૂંડા, મેં તારું હું બગાડ્યું છે કે? બેટા રૂપા, આ કરિયાવરમાં તને કઈ ઓછું તો નથી લાગતું ને? મોટી બા, જગતની દ્રષ્ટિમાં ગણાતા મોંઘેરા કરિયાવર કરતા તું મારે મન મોટો કરિયાવર તો તમે આપેલા સંસ્કાર છે અને એ મારા માટે ઘણો અણમોલ છે બેટા. હા હા, દઈ દ્યો દઈ દ્યો, દેવા એટલું દઈ દ્યો. અરે આ ઘર ખોડું વેચી મારીએ તોય શું છે? પોત્રી, આ તો શું બોલે છે? ના બોલું તો શું કરું? મારાથી મૂંગા નહીં બેસી રહેવાય મોમાં મગ ભરીને. હું એમ કહું છું કે આ રૂપા એકલી જા ઘરમાં દીકરી છે. ના ના, આ ઘરમાં રતન છે, ઉર્મિલા છે, એમને સાસરે વળાવતી વખતે કરિયાવરમાં શું ચૂલાની રાખ દેશો? ફઈ, મહેરબાની કરીને હવે એક પણ વેણ આગળ ન બોલતા. ઉર્મિ! હા ફઈ, વળાવતી વખતે જો મને આપવા માટે આ ઘરમાં કંઈ પણ નહીં હોય ને તો હું કરિયાવરમાં ચૂલાની રાખ લઈને પણ મારા સાસરે જતી રહીશ. પણ મારી રૂપાબેન એના સાસરિયામાં જરા પણ ઓછું ન આવવું જોઈએ. એટલે? એટલે એ જ ફોઈ, કે જો જરૂર પડશે ને તો મારા દર દાગીના ખેતર ખોરડું એ વેચી દઈશું. પણ આ ઘરની એકેય દીકરીઓને હું ઓછું તો નહીં જવા દઉં. ખમ્મા ખમ્મા, મારા દીકરા, હું તો તમારી પરીક્ષા કરી રહી હતી કે રૂપાને અપાતા દાયજાથી કોઈના કાજા તો કકડતા નથી ને? પોત્રી બેન. હા ભાભી, સાંભળ્યું હતું કે ઘર એક મંદિર કહેવાય છે, પણ આજે આજે એ મંદિરને મેં આ ઘરના રૂપમાં મારી સગી આંખે જોઈ લીધું. લો પાર્વતી બેન, લગ્ન વધાવી લો. હા, લ્યો ગર બાપા, આ તમારી પહેરામણી. આ શું પાર્વતીબેન, આટલી મોટી પહેરામણી? ગર બાપા, તમે આજે અઘરમાં એટલો હરક લઈને આવ્યા છો કે એની આગળ પહેરામણી બહુ નાની કહેવાય. લઈ લ્યો લઈ લ્યો ગર બાપા, હું વિચાર કરો છો? વિચાર કરું છું કે આ ઘોડાની ખાંધા વિશે હું શું બોલું? વધારે નહીં, પણ એટલું જરૂર બોલીશ કે મા વગરની અમારી રૂપાને આ ઘરમાં પગ મૂકતાની હાથે એક મમતાળી માં મળી જાય. ભાઈ ને
મોટા ભાઈ હું જાણું છું કે આવા અવસરે શારદા ભાભીની ખોટ વધારે વસમી લાગે અને જનિતાની ખોટ તો કેમ કરીને પુરાય પણ તમે હૈયે ધરપત રાખજો હો મોટા ભાઈ મોહનને મોહનની માની ખોટું ક્યારેય નિવર્તાવા દઉં ક્યારેય નહીં મોટા ભાઈ અરે પાર્વતી બેટા તમે તો આ ઘરનો દીવડો છો અને દીવડાને થોડું જ કહેવું પડે કે તું અજવાળા પાછળ છે આવું કે દુની કે કતી હતી જટ પાપડ વણી નાખો જટ પાપડ વણી નાખો પણ આ ફોઈનું હાંભળે છે કોણ આ કાલ હવારે જાન આવીને ઊભી રહેશે તે ભલે ને આવતી એમાં તમે શું કામ આટલી બધી ચિંતા કરો છો પાપડ તો હમણાં વણાઈ જશે તે વણાઈ જાય ને હું કેવી બેઠી છું અરે રત્ની બેટા ખીચી કૂટી ગઈ છે ખીચી લઈ આવ એ લાવી ફોઈ મારે ટોડલે બેઠો રે મોર કા બોલે મોર કા બોલે મોર ક્યાં બોલે અરે બાપ ભાઈ તમારો રાગ તો અસલ દિવાળી બેન ભીલ જેવો છે અરે રતન બેટા મારા રાગની તો હું વાત કરું બાકી તારા બેરા ફુવાની વાહે રાડું પાડી પાડી ને મારું ગળું ભરડાઈ ગયું હે ભાઈ શું વાત કરો છો અરે આ લગન પહેલા તો તારી આ પોતરી ફોઈનો ડૌકો આપડી અને ભલ ભલા બચી જા શર્મા શર્મા ફોતરી તું કઈ હવે નાની નથી ના 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 હોય તો શું થઈ ગયું કેમ અમારે કઈ બોલવાનું જ નહીં એ ફઈ ફઈ એક વાત પૂછું પૂછ તું તાર પૂછ આ બધી છોકરીઓ લગ્ન કરીને સાસરે જાય છે એ તમે કાં ના ગયા સાસરે ક્યાંથી જાય કેમ કેમ છું આ હું સાસરે જાઉં એ પહેલા તારા ફુવાની પધરામણી અહીં થઈ હતી તે ફુવાને ઘર નહોતું તારા ફુવાને તો ઘર હતું પણ ત્યાં એમને કોઈ હાચવે એમ નહોતું પણ ભાઈ મારા ફોટો એમ કહેતા હતા કે તમે ને હાચો એમ નહોતા હે શું કીધું ક્યાં છે ક્યાં છે તારો ફુવો આર્યા આઈ બન્યું ફુવાનું કહું સાંભળો છો એ તમને કહું છું સાંભળો છો હે તમે મને કઈ કીધું એ મેં તમને કાંઈ નથી કીધું પણ તમે આ છોડીઓ ને હું કીધું ના રે ના પાણી તો મેં હમણાં પીધું એ ભગવાન મારા તો બધાય મોળા કદ ભરી ગયા આમ ખીકી ખીકી કરી દાચુ કાઢે છે વેવલી ની બૂડી લાગે છે કાલે હવારે સામૈયાનો બધો બોજો તારે ઉપાડવાનો છે ચોપ હા લખા મહારાજ જરા જલ્દી કરાવો ચલ 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 હા જરા ખેંચા તરફ હા ખેંચ ખેંચ જરા જોર સીગે પડી ગયા પડી ગયા હાય હાય તમે તો પડી ગયા ચલો બીતા શું આ દ્રશ્ય આ બધું શું છે ને શું આ સમીસાનના મંડાળા છો હજુ સુધી ગાડી નિરીક્ષણ કરી રહ્યા લખા મહારાજ વારશે નહીં જુઓ ને હું તો તૈયાર જ છું તો પછી રામ વાટ કોની આ બધા તૈયાર થઈને નીકળે ને રતન ફઈ જાન માનવા આવી ગઈ છે ચાલો 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 સરોતમ જુમ લગનમ શક્ષ કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નમ જુમ ભવતુ ભવંતુ ભવંતુ ચાંદલો કરો આગળ વધો બધા તમે જ કન્યાના ફુવા એમ ને ના રે ના હું જ કન્યાનો ફુવો છું તેમ કયો ને મને એમ કે તમે કન્યાના ફુવા છો છે ને એકબીજાનો માથું ભાંગે એવા હે કન્યા પ્રદાઓ સાવધાન Thank you.
झुमरियो रे झुमरियो मांगी क्यों
પેલી લખોટી વાળી મોટા કાઢ્યું કે કારણે કારણે જોજો નીચાન ચુકાઈ ન જાય. જોતો જોતો ખરો તું. અરે બાપરે ભાગો. કેવી મજા પડી ગઈ. Ah!
દીકરીને બાપુજી આ તમારા માટે સુખી રહો બેટા લ્યો કાકા આ તમારા માટે બેટા ભગવદ્ ગીતા અને મારા માટે હા કાકા આમાં લખ્યું છે કે વ્યસની માણસના મનની નબળાઈ છે તારી વાત સાચી છે બેટા આથી આ વ્યસન મૂક્યો વાહ ભાભી વાહ તમે તો કમાલ કરી નાખી લ્યો કાકી માં સુખી રે મારી દીકરી ખૂબ સુખી રે અને ભાભી મારા માટે તમારા માટે મારા નાનકડા દિયર માટે આ પેન ભણી ગણીને ખૂબ આગળ વધજો શું વાત છે ભાભી બધાના માટે કઈ ને કઈક લાવ્યો છો તો પછી મારા માટે શું અશોકભાઈ કહેવાય છે ડોક્ટર તો ભગવાનનું બીજું રૂપ હોય છે હું તમને શું આપું પણ હા
એક વડીલ હોવાની નાતે એટલા આશીર્વાદ જરૂર આપીશ કે ઈશ્વર તમને તમારા દરેક કામમાં જશ આપે. ભાભી બોલો મારા લાડકા દિયરજી, તમને શું આપું? ભાભી તમે આ ઘરમાં આવી ગયા એટલે મને તો બધું જ મળી ગયું. નારામભાઈ કંઈક તો માંગો છો, બોલો શું આપું? તો પછી સમય આવે માંગી લઈશ. મને વચન આપો કે મારી આ ભેટ તમારી પાસે લેણી રહેશે. ભલે. રતનભાઈ રતનભાઈ મને વાર્તા સંભળાવો ને. વાર્તા કહેનારી તો કઈ ના સાસરી. રતનભાઈ ક્યાં ને વળી? મને નથી આવડતી દાદી માને કે. દાદીમાં મને વાર્તા સંભળાવો ને. આજે નહીં કાલે કહીશ, અત્યારે સુઈ જા. નહીં કાલે નહીં આજે જ. ક્યાં ને વળી? એક રાજા હતો ને એક હતી રાણી. નાની આત્રુપા ફેવરને દરરોજ સંભળાવતા, તમે કોઈ પરીવાળી ક્યાં ને વળી? એક દિવસ ચાંદામાંથી એક પરી આવી. એનું નામ ફૂલ પરી. રૂપ રૂપનો અંબાર ને કાચની પૂતળી, તારા જેવી લાંબા છુટ્ટા વાળ અને સફેદ વસ્ત્રોમાં ઝળહળ થતી ફૂલ પરી ફૂલવાડીમાં આવી અને એના રૂપથી આખી ફૂલવાડીમાં અજવાળા અજવાળા થઈ ગયા. અજવાળા થઈ ગયા? પછી શું થયું દાદીમાં? ફૂલવાડીમાં એક રાજકુમાર ફૂલડા વીણતો હતો. પરીના ઝાંઝરના ઝણકારથી એની નજર પરી પર પડી. બોલે કોયલડી
तू क्या खोवाणी छे? कहूं छु सोनल चाल अबे खाई ले जाऊं। कीधु ने नथी खावानी। जो रूपा फेना घरे जवानी आपड़ो तो ज खाईश। सोनल अबे छानी मानी खाई ले जाऊं। भरत तू छानो मानो बेस। छोकरा ने आम समझावता आशे। सोनल बेटा चल खाई ले जाऊं। एक बार कीधु ने नथी खावानी नथी खावानी नथी ज खावानी। सोनल અમારી લાડકી ને ડાઈ દીકરી છે બેટા ખાઈ લે સોનલ હવે બહુ થયું આ હે ખબરદાર મારા લાડકા દીકરાને કોઈ કે કહ્યું છે તો બેટા સોનલ તું તારી ફેને ઘરે જજે હો નહીં પેલા મને કો કોણ કોણ જવાનું છે આશુવાદુ છે બધા ત્યાં જઈ મને ભૂંડો લગાડવો છે મોટા ભાઈની વાત સાચી છે બધાથી ત્યાં જવાતું હશે તો કોણ કોણ જશે કોણ કોણ જશે શું સોનલ રત્ની ને ભેળી હું લો હામળો ભાઈ તમે પાછા આરે થયા કા અરે દીકરા મારે ક્યાં જાવું તું પણ આ તો રાજપરાની જીપ કચરી હતી તે મને થ્યું રૂપાને તેડતી આવું અને ખોડિયાર માના દર્શન કરતી આવું કરશન કયો કરશન સોનલ અને ફઈ સામાન લેવડાવ સામાન ક્યાં નહીં અહીંયા છે ખામોશ અરે મોટી બેન અમે તો તને રોજ યાદ કરતા તો આ હા સૌ ખોટી ભાભી ભાભી ચાલો હું તમને મદદ કરું અજી ભાભીને મદદ કરવાનું મન કા થયું તમને બસ એમ જ કાકી તો ગયા છે ને મંદિરે દર્શન કરવા આવતા કદાચ મોડું થાય મહેમાન છે ઘરમાં તમને કામ પડે એટલે મદદ કરું આહાહા ભાભીનું આટલું દાંત હોય તો ઘરમાં એક રૂડી રૂપાળી દેરાણી લઈ આવો ને ભાભી રૂપા બેટા જરા બહાર આવ તો એ આવી ફઈ માંડ દેરાણીની વાત નીકળી તા ક્યાં વચ્ચે ડાબલો ટપક્યો
છે કોઈ છોડી તમારા ધ્યાનમાં? ધ્યાનમાં તો છે, પણ તમને કેવી ગમે એ તો ખબર પડવી જોઈએ ને. તો તમારે તમને કેવું જ પડે? મને મને છે ને એવી છોડી ગમે, એવી છોડી ગમે જેની ઘોડ જેવી અણિયાળી આંખો હોય, હાથી જેવા નાના 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 કાન હોય, મગર જેવા સુંદર દાંત હોય, ભેંસ જેવી પાતળી કમર હોય, અને સિંહણ જેવા નાજુક નાજુક નખ હોય. રતન હાલો તમારું ઇનામ. કઈ વાંધો નહીં. હા પણ આ વાત બહાર જાય નહીં. પાવલી પણ ભાઈ આ પાવલી થી કઈ લખા ગોર નું મોઢું બંધ ના થાય. ના ચાલે ના ચાલે નહીં ચાલે નહીં ચાલે. હા ચાલશે. હા અમારે નીકળવાનું મુહૂર્ત ક્યારે છે? તમે જરા મુંગા રહેશો ને ના વાર હું છું કે તમે એ તું તો પછી કયો આજે કયો વાર છે? ટીપડું તારા હાથમાં છે ને વાર મને પૂછે છે એ મંગળવાર. તો મોટો વાંધો છે રવિવારે તો રજા હોય. અને સોમવારે જાગરણ અને મંગળ બુધ બંને વાંકા એટલે મુહૂર્ત નીકળ્યું છે ગુરુવારે નો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. ભગવાન આ લખા મહારાજે તો બહુ કરી. એમ બહુ શું કરી ફઈ? એમ કરો તમે નીકળો, હું મોટી બેને ગુરુવારે તેડી આવીશ. અરે મારે ત્યાં શું ડાટ્યું છે? મારે ત્યાં બેસવું એમ આય બેસવું. પણ ફઈ તમારા વગર ને મારા ફુવાને ગમતું નહીં હોય એનું શું? અરે તારો ફુવો જાય ભાડમાં એ મારે તો આય મજા છે. હવે શું ખી 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 દાંત કાઢે છે ભૂડો લાગે છે. જરા ફોન લગાવ. હેલો. કા શું થયું ફઈ? પાડાએ પાટું મારી. ભાભી કા માફી માર્યું ને? અરે ભાગો છો ક્યાં? જમીને તો જાઓ. જમવાનું ખેતર મોકલી દેજો. શું છે આ બધું? બફાઈ કહ્યું. અરે ચાલો ચાલો, માથે તડકો ચડ્યો છે અને રોટલાનું ટાણુંય થઈ ગયું છે. હા ભાઈ. એ શાહરૂખભાઈ કામમાં ધ્યાન આપો ભાઈ ધ્યાન. ઓ મોટી બેન તારી વાડી તો બહુ આઘી. આ રહી આજ આપણી વાડી. આજ આપણી વાડી? હા. એ રામભાઈ. હા ભાભી. હાલો રોટલા ખાવા. ધંધામાં ધ્યાન આપ ભાઈ. એ ગોપાલ પેલું શું છે? લે તમે કોઈ ચાડિયો નથી જોયો? ઈ ચાડિયો છે. ચાડિયા તો ઘણાય જોયા પણ આ ચાડિયો કઈ જુદો છે. તે જુદો જોઈ ને, આ તો ચમત્કારી ચાડિયો છે. ચમત્કારી? હા હાલો હાલો દેખાડું. આ ચાડિયો છે કે તારો રામભાઈ? તે રામભાઈ જ છે ને. એટલે? એટલે કે રામભાઈ ની ગેરહાજરીમાં રામભાઈ નું બધું જ કામ ચાડિયો કરે છે. પાણી વાળે છે, વાડી નું ધ્યાન રાખે છે અને હોલાય ઉડાડે છે. હવે રેવા દે રેવા દે. હા અરે હજી તમે પૂરું સાંભળો તો ખરા. આ હજાજુ ચાડિયા દેવ છે. ચાડિયા દેવ? ચાડિયા દેવ? હા દેશ પરદેશ થી માનતા છે. માનતા અહીંયા તો માગોઈ મળે, આંધળા ને આંખ્યું મળે, પાંગળા ને પગ મળે અને આ તો દીકરા આપે.
હવે જા જા ન માનો તો કઈ નહીં બાકી કહી દઉં છું તમારા મનની કઈ ઈચ્છા હોય તો માનતા માની જુઓ પછી કહેતા નહીં કે મનની મનમાં જ રહી ગઈ એ રતન એ આવી આ હજાજો ચાડિયા દેવ છે ચાડિયા દેવ ન માનો તો કઈ નહીં બાકી કહી દઉં છું તમારા મનની કઈ ઈચ્છા હોય તો માનતા માની જુઓ પછી કહેતા નહીં કે મનની મનમાં જ રહી ગઈ હે ચાડિયા દેવ તમે ચમત્કારી હો કે ન હો પણ તમે હાજર હજુર છો એવું માનીને તમારી પાસે આવી છું ભલે આવી તમે અંતર્યામી છો મનની વાત જાણો છો હવે મારે તમને શું કહેવું કહી દે ને કહી તો દઉં પણ મને શરમ આવે છે કહી દઉં કહી દઉં કહી દે ને મને છે ને રામ બહુ ગમે છે બહુ વાલો લાગે છે એના વિના ક્યાંય ગમતું નથી ખાવું ભાવતું નથી નિંદર આવતી નથી એને જોઉં છું ને તો મારું દલડું ધક ધક થાય છે બરાબર પણ એ તો બુદ્ધિનો બારદાન છે કઈ સમજતો જ નથી આ જુઓ ને હું તો છોકરીની જાત મારાથી મની વાત થોડી ને કહેવાય એને જ પહેલ કરવી જોઈએ ને હે ચાડિયા દેવ હવે તમે જ મારું કામ કરો ને મારા મનની વાત રામ સુધી પહોંચાડી દો ને રામ તું તે મને છેતરી મારા ભોળપણ સાથે રમત કરી આવું નાટક કર્યું તે મારી સાથે જાઓ તારી સાથે નહીં બોલું રતન રતન મારી વાત સાંભળ રતન મારે કઈ નથી સાંભળવું રતન શું થયું મારા રામને શું થઈ ગયું મારા રામને શું થઈ ગયું મારા રામને કોઈ બોલો શું થયું મારા શું થઈ ગયું આને તો વાય આવી લાગે છે બોલો ગંધારો જોડો લાવો ના નહીં 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 કાકા કેમ ગંધા જોડો નહીં ગંધા જોડો નહીં કાકા એટલે તું નાટક કરતો હતો એમ ને નહીં નહીં મજાક કરતો હતો આજ પછી આવી મજાક ક્યારે નહીં કરતો તારી આવી મજાક ક્યારેક મારો પ્રાણ લઈ લેશે કાકી તમારી આંખમાંથી એક આંસુનું ટીપું પડે ને તો મારે કાઢ જાવ પણ તેલ રેડાય તમે ક્યારે રડશો નહીં કાકી હવે આજ પછી હું આવી મજાક ક્યારે નહીં કરું બોલો ચાડિયા દેવની જય લસણિયા મારી ગેરહાજરીમાં તો તમે જલસા કર્યા છે ને જલસા ની ક્યાં વાત કરે છે બે ટાઈમના રોટલા ઘડવામાંથી નવરો નહોતો થતો એમાં પાણી ક્યાંથી રમું કા ગોર બાપા રોટલા ઘડવાથી ઓલી જમકુડી આવતી ને હે કઈ જમકુડી મારી વાય આવા ધંધા કરો છો કોઈ જમકુડી બમકુડી નથી મારી વાત તો સાંભળ અરે તમારી એકે વાત નથી સાંભળી હવે અરે જો તમારે આવા ધંધા કરવાતા તો મને લાવ્યા શું કામ તમે આ ગોરાણીને સમજાવો યાર મારી તમારી એકે વાત નથી સાંભળવી રાખો તમારી જમકુડી તમારા ઘરમાં લાવો મારું પોટલો ગોરાણી કહું છું ઉભી રહે હવે હું પાછી જાઉં પગે પડે ઉભી રહે આ ગોરાણી ઉભી રહે આને કોઈ રોકો ને
માન લાવ્યો તો પાછી ગઈ કા ગોર બાપા થઈ ગયા ને ધોયેલા મૂળા જેવા ભર્યો મારા હા લસણિયા ભગવાન આ બાયડી તો ગઈ હારે પગેર કુઈ ગયું કેમ બોલ્યા નહીં શું વિચારે છે રામ સવાલ પણ તું છે અને જવાબ પણ તું જ છે બધા સવાલોનો જવાબ આ મોરપીચ છે બંનેના મનની વાત આ મોરપીચ કહે છે આ તો રામ આપણા પ્રેમનું પ્રતીક છે આ પ્રતીકમાં મને વાંસળીના સૂર સંભળાય છે ને એના રંગમાં શ્યામની છાયા છે અને મારો શ્યામ તું છે રતન આ મોરપીચ ભલે શ્યામનો શણગાર હોય પ્રાણી ઉપર છાપ તો રાધાની જ છે અમારા રાધાનો ચહેરો દેખાય છે અને એ ચહેરો તારો છે તું મારી રાધા છે રતન રામ પ્રેમનું બીજું નામ જ રાધા છે આ મોરપીચની સાક્ષીએ આપણે ભવો ભવની ગાંઠ બાંધીએ રાધા અને શ્યામની પ્રીતને આ ધરતી પર પાછી ઉતારીએ અને કોઈ કેવી માઝમ રાતે મારા ઘરમાં તે ઢોલિયો ઢાળ્યો હોય 16 શણગાર સજ્યા હોય અને મારા ઘરના બંધ કમાડ રામ કેમ તારે મારી રાણી નથી બનવું રામ તું બહુ લુચ્ચો છે હા જા હું તારી સાથે નહીં આવું કેમ તને મારી વાત ના ગમી વાત તો ગમે છે પણ આ તારા ચેન ચાળા નથી ગમતા હે રતન Thank you.
મને આપો ને. ધારી ધારીને જુઓ છો કાકીબા? રામ, હવે મને લાગે છે કે મારો દીકરો જુવાન થઈ ગયો છે. એટલે મને લાગે છે કે તને ચાટ પરણાવી દેવો જોઈએ. પરણવાનું મારે? અરે જાઓ જાઓ, આપણો તો પરણવાનો પ્રોગ્રામ કેન્સલ છે કાકીબા. કેમ? અરે કોણ આવી લપમાં પડે? આપણે તો આમ જ ફક્કર ગિરધારી સારા. ગોવિંદ ગિરધારીની જેમ રાસલીલા રમી આવે છે અને કહે છે ફક્કર ગિરધારી. સમજ્યો નહીં, કેમ મારો છો તમે એટલે? મારો નાનો કિકલો ખરો ને? નાનો નાનો, એકદમ નાનો. આ ચાંદલો કોનો છે? ચાંદલો કોનો છે? આ ચાંદલો કોનો છે? હું તને પૂછું છું, કોનો છે? હા, ક્યાંકથી આવતા જતા ઉડતા ઉડતા આવીને ચોટી ગયો છે. ચાંદલો કોનો છે? આ ચાંદલો કોનો છે? ભલે ઉડતો ઉડતો આવીને ભલે ચોટ્યો. જેમ આજે ચાંદલો ચોટાડી આવ્યો તેમ ચાંદલા વાળીને પણ લેતો આવજે. ચાંદલા વાળીને ખાકીમાં? કાકીમાં મોટી બેન, તું મને દવાખાને શું કામ લાવી? તારી તબિયત બતાવવા. મારી તબિયત? મને વળી શું થયું? ચાલ તો ખરી. અરે ભાભી તમે? ના, મહેમાને શું હોસ્પિટલ બતાવવા લાવે છો? હોસ્પિટલ નહીં, આને દેખાડવા લાવી છું. કેમ, મહેમાનને વળી શું થયું? કઈ નહીં અશોકભાઈ, રૂપાબેન ખાલી ખોટી ચિંતા કરે છે, સાવ જૂઠું બોલે છે. હા, છેલ્લા બે ત્રણ દિવસથી એનું ધ્યાન જ બદલાઈ ગયું છે. હું કહું છું કઈ ને સાંભળે છે કઈ, કોણ જાણે એને શું થયું છે. કઈ વાંધો નહીં, આપણે એને જોઈ લઈએ. હા, માથું દુખે છે? ના, ચક્કર આવે છે? તો પછી થાય છે શું? આમ તો કઈ નથી થતું, પણ ક્યારેક ક્યારેક ડાબી આંખ ફરકે છે. એ તો શુકન કહેવાય, છતાં ઉજાગરો થોડો ઓછો કરવો. ઉજાગરો તો આજે જ થવાનો. કેમ કેમ શું, આજે રૂપાબેનનું જાગરણ નહીં? ઓહો, એટલે ભાઈ આજે અમારે તો ઉજાગરો જ. કેમ કેમ? કેમ શું, જેથી બહેરાન જાગરણ એથી આદમી નો ઉજાગરો. અરે ઉજાગરો હોય કે જાગરણ, પણ આપણે તો આવવાના જ. હા ભાઈ, ના હો લખા મહારાજ, તમારે નથી. હા લખા મહારાજ નહીં, લખો કમ્પાઉન્ડર કયો. હા ઈ જે હોય તે, પણ તમારે નથી આવવાનું. કેમ, જો આવવું હોય તો પહેલી એક શરત લખીને લેતા આવો તો જ. હા એ તમે મુદ્દાની વાત કરી લ્યો. અરે લખીને તો હું તેડીને લાવીશ. ઓ મોટી બેન, આમ બેઠા બેઠા તો રાત કેમ જાય. ચાલો ને રાસડે રમીએ. હાય હાય, ચાલો ને આપણે રાસડે રમીએ. એટલે તમે લોકો ત્યાં રાસડા રમો અને અમે લોકો અહીંયા બેઠા બેઠા ભજન કરીએ. જંપક જંપા જંપક જંપા જંપક. ગંભાની વાત સાચી છે, બધાને મજા આવે કઈ રમો ને. હા તો તમે જ કોને શું રમીએ? રૂમાલીઓ દાવ. હા યસ, કેમ ગોપાલ? બિલકુલ બરાબર છે. તો પછી વાટ કોની જોવાની? ચાલો ચાલો બધા બે ભાગમાં વહેંચાઈ જાઓ. હા ગોપાલ ની વાત સાચી છે, ચાલો ઉઠો પાર્વતી બેન. એક બાજુ ભાઈઓ અને બીજી બાજુ ભાઈઓ. ઉઠા લાલા. હા ઉપર ઉતરો. અરે રામ, પણ પેલા સમજાવ તો ખરો કે આ રમવાનું કેવી રીતે? કઈ નથી કાકા, આ રૂમાલ છે ને, એક પાર્ટીએ બીજી પાર્ટીમાંથી કોઈની ઉપર પણ નાખવાનો અને સાથે એક અક્ષર આપવાનો. હા, એ અક્ષર પરથી એ લોકોએ ગીત ગાવાનું. અને ગાતા ના આવડે તો? કઈ નહીં ભાઈ, ગીત ગાતા ના આવડે તો માત્ર ડાન્સ કરો. અરે વાહ, તો તો બહુ મજા આવશે. એ ગોપાલ, પેગ રૂમાલ. એ એ એ એ કાકા, બાપુજી તમારા પર નગાય ના. ના હું હમણાં આવી. ક્યાં જાઓ છો કાકી? કાકા નો, નજર ન જામ ચલ કર. લાજુ લાજુ, હવે કઈ નાના નથી. મારી થઈ ગઈ છે પાર્વતી.
ચલો 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 હવે તમે ફેંકો તમે મારે 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 ફોઈ 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 પાર્વતી તને જો આપ્યો જબલાર નો જો હાય હાય બળી મારે આવું નથી રમવું ના કાકી એવું ના ચાલે ગાવું પડે ગાવું પડે ગાવું પડે હા જટે જાઓ હાય હાય આવું કરશો તું નથી રમવું મારે શકરો છો તમે ચૂપ રહો ને તમે ગાઓ ગાઓ કાકી ગાય છે હા હા चटे जाओ चंदन हार लाओ घूंघट नहीं खोलू रे चलो चलो नहीं नहीं पोत्री बेन तमने आप्यो મરચાનો માં ફઈ ફઈ દિવાળી બેન ભીલ જેવું હા હવે દિવાળી બેન ભીલ કરતા અસલ ગાય બતાડું એ મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે એ મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે મોર ક્યાં હાશ હું તો થાકી ગઈ ફોય 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 બિજાન 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 બિજાની પરફેક્ટ લેરા મને અ આજા આજા મે હું ગર નહીં 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 આ નહીં ચાલે ગુજરાતી માં એલી રાધડી રે તારા તે ગામ ને મારા ઘેડે તારો છેડો ઢળક તો મેલી અલબેલી તારો માલક મારે જોવો છે હા તારો માલક મારે જોવો છે હવે હવે તમને આપ્યો ન નહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં મેલું નહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં મેલું ભલે લાગ્યું છબીલા મને તારું ઘેલું ભલે લાગ્યું છબીલા મને તારું ઘેલું નહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં મેલું હવે શરમાઈ લીધું હોય તો રૂમાલ ફેંકો હવે મારી તરફ ફેંકો લાવો લ્યો લકમ તમને કુતરા અરે આ શું કરે છે રતન મારે તને કઈ કેવું છે તો ચેક કહી દે તું મને બહુ ગમે છે રતન ખબર છે બીજું કઈ તારી આંખો બહુ સુંદર છે રતન એ તો છે જ બીજું કઈ તારું નાક પણ સરસ છે પછી તું બોલે છે ને તો જાણે કોયલનો ટહુકો લાગે છે તારા હોઠ ગુલાબની પાંખડી જેવા છે પછી તારી આ સુગંધ 52,000 ફૂલોનો બગીચો છે આ શું કરે છે કોઈ જોઈ જશે રામભાઈ આવું છું ભાભી જાને નહીં જાઉં જાને નહીં જાઉં કહું છું જા જાઉં પણ એક શરત હે શું રામભાઈ આ બધું શું છે રામ મેં તને આવો નહોતો ધાર્યો અરે તું તો મારો દિયર છે શું કહું તને અને રૂપા તો આપણા ઘરની મહેમાન છે અને તું એની સાથે મોટી બેન તું ચૂપ કર
અરે તારા કરતૂતોની ખબર, જો મોટા બાપુને પડશે તો હું શું મો બતાવીશ. દીકરી જરા શાંત થા. ના કાકી, હું કોઈનું કઈ નહીં સાંભળું અને હું આ ઘરમાં આ બધું નહીં ચલાવી લઉં. આ બંને ગુનેગાર છે અને એના ગુનાની સજા મળવી જ જોઈએ. અરે પણ શું થયું રૂપા બેટા? અત્યારે ને અત્યારે લખા મહારાજને બોલાવો. અરે પણ હવે લખા મહારાજ શું કામ છે? બાપુજી, રામ અને રતનની સગાઈનું શિફળ અત્યારે જ મોટા બાપુને મોકલાવો. અરે ગોર બાપા, તમે રતનની સગાઈનું શિફળ લઈને આવ્યા પણ અમારે એવી કોઈ વાત થઈ જ નથી. વાત પછી કરી લેજો, પહેલા શિફળ સ્વીકારી લો. કોની માનતાનું શિફળ છે? હે, માનતાનું નથી, તમારી રતનની સગાઈનું શિફળ છે. હા હા, અડકાઈ માનું શિફળ છે. ઓ, તમે શું બાફો છો? અડકાઈ માતાનું નહીં, રતનના સગપણનું શ્રીફળ છે. સગપણનું? એ અળુકબેન બોલ ને, હું કઈ બેરો નથી. લો પાણી. પાણીનું એક ટીપું નહીં પીવું, પહેલા શ્રીફળ સ્વીકારો. અરે ગોર બાપા, પાણી પી લો, આરામ કરો, હરિહર કરજો, પછી આપણે વાત કરશું. એ બધું પછી, પહેલા શ્રીફળ. હવે પાણી પી લો ને ગોર બાપા. નહીં પીવું બાપા. માની જાઓ ગોર બાપા, માની જાઓ. નહીં માનું, નહીં માનું. એ શ્રીફળ સ્વીકાર્યું બસ. ઉપરથી દક્ષિણા પણ લઈ. અરે ગોર બાપા, દક્ષિણા દીધી દીધી દીધી. લીધી લીધી લીધી. હા, હું જ લખામાં. જય શ્રી કૃષ્ણ. કાલે તું જ ગાતો હતો ને કે કાળી કૂતરીને આવ્યા ગલુડિયા? હા, પણ તને કેમ ખબર પડી? મારી માસીનો ફોન આવ્યો હતો. તારી માસીનો ફોન આવ્યો હતો? પણ હવે તું શું કરીશ? તારી કાચડી કાચડી ને યાર, બાબાનો દીકરો છું. ઓ બાબા, ઓ બાપરે, બાપરે, બચાવો. હું ભૂત નથી, લખો ગોર છું. લખા ગોર, આ હું વે માર્યો છે. અને તમારું ધોતું કે? એ બધું પછી, એ બધું પછી. આ પણ પહેલા મુદ્દાની વાત. હું શ્રીફળ આપી આવ્યો. શ્રીફળ આપી આવ્યા? હા, પણ રામ અને રતન ક્યાં? એ તો મેળામાં ગયા છે. મેળામાં? બે છોકરાઓને જે જોઈએ ને તે આપી દો. હજુ તો ઘણો મેળો ફરવાનો બાકી છે. માગ માગ કરે છે તે. રાજા
बिल्कुल आना जेवी लागे तू चले छोकरी नीचे उतर शुका तारा बाप नु चक्कर छे बोले तो तूज भला जी आ पंथक नो रावण तारी फे फाटे छे एमने अने ते रतन ने हाथ लगावे मारी रतन ने बस जुवान बस आ भला जीए माथा भारे तो बहु जोया पण आज आज एक मरद ने मरद मळ्यो एनो आनंद छे वाह बरे विलाल बराबर समझो ना होय ने तो मशीन ले लो मशीन जमीन जमीन नहीं મારો દીકરો રૂપા રતન આવી ગયા બેટા સુખી રે રૂપા બેટા દીકરા કેટલા દિયે તારું મોઢું જોયું આ તને સાસરે વળાવી ને રતની ને તને તેડવા મોકલી આખો ઘર સાવ સુનો સુનો થઈ ગયું છે હવે હું આવી ગઈ છું ને દાદી માં આવી ગયા છો તે કેટલા દી તમારો એ શ્રીફળ આવી ગયું છે ભાભી અરે રામ ઉભા છો કેમ બેસો બેસો ચાલો મિલા ગરમ ઘરમાં બધા મજામાં ને હા હા આનંદમાં છે નાના મશીને પણ તમને યાદ આવી નાનું મશીન ગોપાલ ગોપાલ પાણી બનેવી છે આ
આ વખતે તમે બહુ ડાયા ડાયા લાગો છો ને. તે ધીરુબાબેના લગ્નમાં તો આખું ગામ ગાંડુ કર્યું હતું. ચાલો તો હું હવે હું રજા લઉં. અરે હોય કઈ રામ, હવે આવ્યા છો તો રોટલા ખાઈને જજો. હા હા નાઈને જજો. હવે તમે મુગા રો ને ભલા થઈ ગયા. ફુવાને ગરમ પાણી દઈ આવો એટલે રાડું પાડતા બંધ થાય. રતન લે આ ગાગર પાણી અરે મૂકી દે. લા 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 la 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 એલી એ રત્ની આ શું કરે છે? જો તો ખરી તાર ધ્યાન ક્યાં છે? અને આ ઝાડની જેમ કેમ ઊભી છે? હું આ બધું કરી લઈશ. જો તાર બાપુને ઉતાળ છે, રસોડામાં ચા ઉકળતી મૂકી છે, એમને આપી આવજ. હે ભગવાન, સાસરે શું થશે? La 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 Mota babu cha beta ratan mare bahar jau chhe maro khes liyo vale ke shu thayo a cha ma khand na bande mithu rakhyu chhe khari dudhva jevi cha thai gi chhe kone cha banavi chha શો કરું આ છોડીનું? રામ જાણે એનું ધ્યાન જ ક્યાં છે. આ છોકરીને કે શીખડાવો, નહીં તો સાસરે જઈને શું થશે એનું? હું છું ને મોટા બાપુ, પછી શું ચિંતા. આ છોકરી મારી સવાર બગાડી, ચામાં ખાંડને બદલે મીઠું નાખ્યું, આખું મોઢું ખારું થઈ ગયું. એ રતન આ શું? ખેસતે મને ચણિયો લઈ આવી, તારું ઠેકાણે છે કે નહીં? હા, અને પાણી અને પાણીની રેલમ છેલ કરી. હજી એક વધારે પરાક્રમ બતાવું. આ જુઓ, આજે પ્રસાદની થાળીમાં સફરજનને બદલે બટેટા આવ્યા છે. હાય રામ, રતનબેનનું તો ફટકી ગયું લાગે છે. આજકાલનું નથી ફટક્યું, મને તેડવા આવીને તે દીનો વળગાડ છે. તો તો આ વળગાડને ઝટ ઘરમાંથી બહાર કાઢવો પડશે હો. ઓ સાયબા મૈયર મંડુ નથી લાગતું
Oh, no.
એ રતન, શું થયું છે તને? કહું દાદી માં, હવે મૈયર માં માંડું નથી લાગતું. એ રતન, રતન, રામ, ક્યાં જતી રહી હતી તું? બેટા રામ, ઉઠતો બેટા. હે રતન, કેમ આવું કરે છે? સાંભળ ને, આ તારો હાથ ઝાલ્યો છે તો સાત ભાવ સુધી નહીં છોડું તારો હાથ. હવે આ રતન નો હાથ નથી કોડા, તારા કાકા નો હાથ છે. છોડ દઉં? નહીં છોડું. છોડ કઉ છું? નહીં છોડું. છોડ કઉ છું? જવા દે. હમણાં તો આવી છો, તરત જ જવાની ઉતાવળ શું કામ કરે છે? થોડી વાર તો નિરાતે બેસ, મારી પાસે બેસ ને. એમ ઠીક છે રાજા, આ તું કે છે ને એટલે હું બેઠી. બસ અરે આ શું છે? તારી આ નવરંગી ચુંદડીમાં તો અટવાતો જાઉં છું રતન. મને ખબર છે રાજા, તમે ક્યાં અટવાણા છો. રતન, મને તારા વગર જરાય નથી ગમતું. કહું છું, જવા દે મને. નહીં જવા દઉં. જવા દે ને રાજા. નહીં જવા દઉં. છોડ ને. નહીં છોડું. છોડ કહું છું. હાય હાય, છોડ ને રાજા. નહીં છોડું. આ ચુંદડી નથી, જવા દે ને. નહીં જવા દઉં. નહીં જવા દે ને તો તું જ વાંડો રહી જઈશ કોડા. આ તારા લગ્ન નું નક્કી કરવા જવાનું છે. બેસ ને થોડી વાર મારી પાસે. ના હો, મને તો છે ને લાજુ આવે છે. હા, જોઈ છે મને હૃદયમાં કઈક કઈક થાય છે રતન. હાય હાય, શું ચાલી રહ્યું છે? કાકા દીકરાનું નાટક? આ તારા દીકરાના ખેલ. એ રતન, તને મારી જરાય દયા નથી આવતી. સાંભળ, આવે છે ને. કાન છોડ ને રતન. કાન છોડું? લે. તો સપનામાંથી જાગ્યા દીકરા? રતનની નવરંગી ચુંદડી કા? સપનું? સોનામાં સુગંધ, સારામાં સારું મુહૂર્ત છે ને સાતમ નો સોમવાર. હવે ડાકુ નહી ફુવા, મુરત નું પાકું. તે અળુકબેન બોલ ને, હું કઈ બેરો નથી. ઠીક છે દેવજી ભાઈ, તો રજા લઈએ ને માંડવાના દિવસે રૂપાને લેવા આવી પહોંચશો. તમે કરો લગનની તૈયારી. અરે તૈયારી તમારે કરવાની હોય, અમે તો વાસ્તે ગાસ્તે સમય કરવા તૈયાર રહીશું. તમ તમારે જાન જોડી ને વેળાસર આવી પહોંચજો. કોયલડી ને જોઈએ છે. શું કહું? Thank you.
વખત કેવો પાણીની જેમ વયો જાય છે એની ખબર જ નથી પડતી. અરે જો તો ખરી, કાલે હું તારા લાડકા દીકરા રામની જાન જોડીને જવાનો છું. શારદા, બસ હવે આપણો રામ પડી જાય ને, એટલે મારે તારી પાસે આવતા રહેવું છે. હમણાં હમણાં નહીં તો મને બહુ હાંભરે છે શારદા.
બહુ આંબરે છે અરે પણ શાંતિ તો રાખ તો નામ જોતો કન્યા બધાઓ સાવધાન બીજું બધું તો ઠીક નરસિંહ પટેલ, પણ તમારા ધ્યાનમાં છે કોઈ સોડી ઘોડી? હવે મારા લગ્ન માં ક્યાં ઘોડી હતી? ઘોડીનું નહીં, હું સોડીનું કહું છું, સોડીનું. હા હા, છોડી. હા, હવે હળુ હળુ બોલો ને, હું કઈ બેરો નથી. આ ફેરા ફરવાનો સમય, સાવધાન. કોઈએ ગભરાવાની જરૂર નથી, એને કાંઈ નથી થયું. અરે ભાઈ, એને તો આદત પડી ગઈ છે આવા નાટકો કરવાની. જોયું પાર્વતી, અહીંયા સખણો નથી રહેતો તારો લાડકો. અરે એને સમજાવો કે આવા ફજેતા બંધ કરે. જા રામ રામ, આ શું ગાંડાવેડા આદર્યા છે? રામ આપણું ઘર નથી, માંડવો છે. રામ રામ, તારી છોકરમાં અત્યાર સુધી ચલાવી લીધી છે. હા, હવે તો હદ થાય છે. રામ ઉઠ, નહીતર હું તારી સાથે નહીં બોલું. હા રામ રામ, રામભાઈ ખાઈ લ્યો. ઘરમાં બધાએ ખાધું. ખાધું
મશીન એ ગોપાલ તું તો ખાઈ લે મારા ભાઈ ચલ 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 જમી લે જમી સમજાવો ને આપ બંને ને તમે સમજાવો ને રામ સમજાવો ને તમે બેટા કોઈ કોઈ ઉપાય નીકળે એવું ખરું શું કહું તમને બાપુજી મને કઈ સમજ નથી પડતી આજે જ્યારે આપણા ઘરનો મોહ કેન્સરનો ભોગ બન્યો છે ત્યારે હું કઈ જ ના કરી શકું હે ભગવાન શું કામનું મારા ભણતર શું કામની મારી આ ડિગ્રીઓ મારા પ્રાણના ભોગે પણ રામનો જીવ બચાવી શકું એમ નથી લાચાર થઈ ગયો છું મારી બધી જિંમત હારી ચૂક્યો છું બાપુજી મારી બધી જિંમત હારી ચૂક્યો છું બાપુજી રતન તું અત્યારે રામ તારાથી અહીંયા ના અવાય આપણો હવે કોઈ સંબંધ નથી હું તારી પત્ની છું
તું મારી પત્ની ના કહેવાય રતન. આપણા લગ્ન હજી અધૂરા છે. તો એ લગ્ન આપણે પૂરા કરીશું. એ શક્ય નથી રતન. કેમ શક્ય નથી? તું અહીંયાથી જા રતન. નહીં રામ. તું જા કહું છું. રામ, તું સમજતી કેમ નથી? જા. શું છે બેટા? શું થયું? મને મારા રામ પાસે જવા દો. મને મારા રામ પાસે જવા દો. ના બેટા, રામ પાસે તારથી ન જવાય. કેમ ન જવાય? દીકરી, તું કુંવારી છો અને કુંવારી દીકરીથી એમ ક્યાંય ન જવાય? પણ હું તો મારા પતિના ઘેર જાઉં છું ને, એમાં શું વાંધો? બેટા, લગ્ન થઈ ગયા હોત ને તો કઈ વાંધો નહોતો. ચાર ફેરા નથી લેવાય એટલું જ ને. બાકી અમારા જન્મ જન્મના પરણેતર છે. મેરા તો ખોડિયા ફરે, અમારો તો આત્મા અલગ ને છે. તારી વાત સાચી છે બેટા, પણ સમાજની રીત પ્રમાણે એ ન બની શકે. મોટા બાપુ, અહીંયાના બંધન ઉપર સમાજની છાપની શી જરૂર છે? બે જીવ મળ્યા તે મળ્યા, એને કોણ જુદા કરી શકે? આજે મારો પતિ બીમાર છે ને હું અહીંયા છું, એ કેમ સેવાય? મને જવા દો, હું તમને હાથ જોડું છું. મને જવા દો, મને રજા આપો. રજા કેમ કરીને આપું બેટા? જાણી જોઈને તને અમંગળના માર્ગે કેમ ધકેલું? મારા લગ્ન થઈ ગયા હોત ને પછી રામ બીમાર પડ્યો હોત તો તમે શું કરત? બેટા, વિધિના લેખ કોણ વાંચી શકે છે? સ્ત્રી, સ્ત્રી વાંચી શકે વિધિના લેખ. સતી સાવિત્રીએ વાંચ્યા હતા અને લેખમાં મેક મારી હતી. એ બધી જૂની વાતો છે બેટા. ભક્તિ અને ભાવના કદી જૂના નથી થતા મોટી ભા. મને મારી શ્રદ્ધાનું પારખું લેવા દો, મને મારા રામ પાસે જવા દો. હું તમારી આગળ હાથ જોડું છું. મને મારા રામ પાસે જવા દો. મને મારા રામ પાસે જવા દો. ભાભી, બેસો ને, મારે તમારી સાથે વાત કરવી છે. બોલો. ભાભી, તમને યાદ છે તમે પરણીને આ ઘરમાં આવ્યા ત્યારે બધાને કંઈક ને કંઈક ભેટ આપી હતી? હા, અને તમે કઈ જ નહોતું માંગ્યું. આજે માંગુ છું, આપશો ને? માંગો રામભાઈ, કહો તો મારા પ્રાણ પણ આપી દો. નહીં ભાભી, તમારા પ્રાણ તો મોંઘા મોલા છે. મારે તો કોઈકની જિંદગી માંગવી છે. એટલે? ભાભી, રતન આ ઘરની વહુ બનવાની જીદ લઈને બેઠી છે ને, સમજાવો કે મને ભૂલી જાય. રામભાઈ, મારા તો ગણતરીના શ્વાસો હવે બાકી છે. બોલવા તો દીવો છું, જો મારા અજવાળાની આશા અહીં આવશે તો આખું આખું એનું અંધારામાં ખોવાઈ જશે. તમે તમે રોકો એને. એ મારાથી નહીં થાય. મારા પ્રાણ સામે, મારી આંખોની સામે તમારા બંનેની પ્રીત માંગરી છે અને હું જ એને જઈને કઈ રીતે કહું કે એ તમને ભૂલી જાય? તમારે જ કેવું પડશે ભાભી. હું જો એને સમજાવવા જઈશ તો અમારી ચાર આંખો ભેળી થતાની સાથે જ એની જીત નહીં મૂકે અને હું એને રોકી નહીં શકું. તમે તમે એને રતનની સામે જીવવાની મારા હિંમત નથી. હું રતનને નહીં સમજાવી શકું. રતનને નહીં સમજાવી શકું. રતનને નહીં સમજાવી શકું. Thank you.
માં કાકી માં મે જાણી જોઈને ઝેર પીધા છે મને શુકન અપશુકન ની બીક નથી ઉભીરે બેટા 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 તું મારી દીકરી જેવી છે તને ખબર છે જે આંગણામાં તું કંકુ પગલા કરવા આવી છે એ આંગણું શાપિત છે બેટા રામ રૂઠ્યો છે અમારાથી જેના નામનું સિંદૂર તે પૂર્યું છે એ કંકુના સૂરજને આથમવાની વેળા થઈ છે દીકરી અમારા ભાગ્ય ફૂટ્યા છે દીકરી અમારા ભાગ્ય ફૂટ્યા છે જે બાજી હારવાની છે એ જ બાજી રમવા બેઠે છે તું આ તો પ્રેમની ચોપાટ છે આમાં તો જીવતને દાવ પર લગાડવાના હોય છે આમાં હારજીતનો વિચાર ન કરાય તો સમજતે કેમ નથી રતન હું તો પીડું પડી ગયેલો પાન છું નહીં રામ બે ચાર દિવસમાં ખરી પડીશ પણ તારી સામે તો જિંદગી આખીની લીલોતરી છે મારો રામ જો મારી સાથે હોય ને તો વેરાન બગડો એ મને લીલોત્રી લાગે હું નથી તારી સાથે રતન નથી હું મારું આઈકુ ગમે તેટલું હોય તારા વગર 100 વર્ષ જીવું એના કરતા તારી સાથે એક એક ઘડી પણ મારા માટે અણમોલ છે રતન હા રામ લે આ મંગળસૂત્ર મને પહેરાવીને આપણા અધૂરા લગ્ન પૂરા કર રામ
આપું છું. બોલ બેટા. હું કાલે સવારે ઓપરેશન કરવા માંગુ છું. મને રજા આપો બાપુજી. તને ઠીક લાગે એમ કર બેટા. હવે તો તારો અને ઉપરવાળાનો જ આધાર છે દીકરા. બોલ બેટા શું થયું?
બોલ દીકરા બોલ બોલ અશોક બોલ 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 હવે તો બોલ હવે તો બોલ તારું મન મારો જીવ લેશે બોલ અશોક બોલ બોલ કાકી 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 રતની શ્રદ્ધા રતની શ્રદ્ધા રતની શ્રદ્ધાની જીત થઈ છે કાકી જીત થઈ છે Thank you.